માંડરોળમાં ગુજરાત ન્યૂઝના અહેવાલથી તંત્ર જાગતું થયું છે. તળાવમાં થયેલ પેશકદમી ખુલ્લી કરવા તંત્રએ આદેશો કર્યા છે. ધીમી ગતિએ નાખેલ ખનીજ ફરી ઉપાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માંગરોળ તળાવમાં થયેલ પેશકદમીમાં વર્ષો જૂનો રાજાશાહી વખતનો કૂવો બંધ કરી તેની ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ લોકોએ કર્યા છે. જે કૂવામાં ચોમાસાની ઋતુમાં હજારો ગેલન પાણી જમીનના તળમાં ઉતારો કૂવો જ બંધ કરી દેવાયો હતો. આ કૂવાની તપાસ અધિકારીઓ દ્વારા કરાવી જરૂરી માંગરોળ શહેરમાં જૂના તળાવની જગ્યા ઉપર પેશકદમી થતા તેમનો અહેવાલ મીડિયામાં દર્શાવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક આ પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમુક ભૂમાફિયાઓ માંગરોળમાં પોતાનો દબદબો જળવાઈ રહે તે માટે પ્રયાસો પણ કરી રહ્યા છે. હાલ તો અનેક જગ્યાઓ ઉપર આવા ભૂમાફિયાઓ પેશકદમી કરી કબજો જમાવી બેઠા છે, ત્યારે તંત્ર પણ આવા લોકો પર પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે અને ભૂમાફિયાઓ પર તંત્ર લગામ લાદે તે પણ જરૂરી છે. જ્યારે આ માંગરોળ રેવન્યુના તળાવમાં ગયા વર્ષે પેશકદમી થતા પાણીનો નિકાલ બંધ થઈ જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, હજુ પણ તંત્ર દ્વારા પાણીના નિકાલાની જગ્યા ખુલ્લી કરવામાં નહીં આવે તો આ વર્ષે પણ પાણી ભરાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જગ્યા રેવન્યુ વિભાગના અધિકારીઓ દ્વારા છેલ્લા બે વર્ષમાં થયેલ પેશકદમી અને પાણી નિકાલાની જગ્યા ખુલ્લી કરાવે તેવી લોક માંગ ઉઠી છે.